હા રુઝાન જી, આજે વાત એ 1091ની થઈ, હવે આપણે 181ની સેવાઓ વિશે વાત કરીએ, તો એના માટે આપ જણાવશો. 181માં બહુ એક સરસ સેવા એવી છે કે એટ એની ગિવન ટાઈમ એ લોકો શું કરે છે કે તમે ફોન કરશો, એ લોકોની બી 24/7 સર્વિસ છે. પહેલા આઈ થિંક મિસ કોલ પર જવાબ નહોતા આપ્યા, પણ હવે ચાલુ કરી દીધું છે. કારણ કે હવે અમે વી હેવ પુટ અપ અ બેન્ચમાર્ક નો એટલું કે ભાઈ આટલું તો બેઝિક્સ હોવા જોઈએ કે અગર કોઈને જરૂર પડે છે તો મિસ કોલનો મતલબ જ એ છે કે તકલીફમાં હોય, મસ્તીમાં બી મિસ કોલ કોઈ કરે તો ઇટ્સ ઓકે, નથિંગ રોંગ. જાણે કે અમે કહીએ છીએ કે ભલે 100 પેલું છે ને કે 100 ગુનેગાર છૂટે પણ એક નિર્દોષ ના છૂટવો જોઈએ, એવું અમારે કહેવું છે કે ભલે 100 લોકો મિસ કોલ કરીને મસ્તી કરતા હોય પણ અમારે મિસ કોલ જવો ના જોઈએ. કદાચ 100માંથી એક બેનને તકલીફ હશે ને એને અમારી એટલે પોલીસની જરૂર હશે, આ 181ની જરૂર હશે. એટલે અમે આ રાખ્યું હતું ને એ 181 બી આઈ થિંક મિસ કોલ પર હવે જવાબ આપે છે. બીજું હવે 181ની સારી સુવિધા એ છે કે તમારું અગર લેટેસ્ટ ડોમેસ્ટિક પ્રોબ્લેમ હોય, એક્ઝામ્પલ આપું ડોમેસ્ટિક પ્રોબ્લેમ એટલે શું, કારણ કે અમારી ઇમરજન્સી સર્વિસ છે. હવે અમારી જે ઇમરજન્સી સર્વિસ છે એમાં અમારી પોલીસની ગાડી દોડે, એટલે એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપો એટલે ખબર પડે કે લેટેસ્ટ અત્યારે તમને કોઈક મારી રહ્યું છે, કોઈ છેડી રહ્યું છે, કોઈ પાછળ પડ્યું છે, કોઈ કે પેટ્રોલ રેડ્યું, કોઈ કે તમને શું કહેવાય આપણે ગોધી રાખી, આ બધામાં પોલીસ જ દોડી શકે, કોઈ કોઈ બીજું ના દોડી શકે. આ બધામાં લોકેશન જોઈએ, કારણ કે તમારે લોકેશન બોલી તો શકશો નહીં કારણ કે તમે આવી બધી તકલીફમાં છો. એટલે આ લોકેશન કાઢી અને 1091 દોડી શકે. 181 કેસમાં એવું લેટ છે કે લેટ છે કે અત્યારે તમારે ડોમેસ્ટિક વાયલન્સના રોજના ઘરમાં ઇશ્યુઝ ચાલે છે તો તમે 181ને કનેક્ટ કરી શકો છો. કે 181 શું કરે, કહો કે એની કાઉન્સેલર્સ તમારે ત્યાં જાય અને પછી તમારી કાઉન્સેલર્સ તમને હેલ્પ કરે. બીજું ઇમ્પોર્ટન્ટ એક કેસ આપ સાંભળવા જાય છે કે હવે સુસાઇડ, એક માણસ એટલે આ તો ભયનો કેસ છે, ભલે 1091 પર આવ્યો તો પણ અમે હેન્ડલ કર્યો હતો કે સુસાઇડ હતું કે ભાઈને સુસાઇડલ ટેન્ડન્સી લાગતી હતી. અમને પહેલાં લાગુ કે એને ટાઈમ પાસ કરવો છે, હવે 2-3 કેસ અમારી પાસે આવ્યા પછી ખબર પડી કે ના માણસ જેન્યુઇન છે, એને તો ગોલી બી કે ખાઈ લીધી હતી, વાતમાં એ બી ખબર પડી. તો અમે શું કર્યું, અમે ખાલી પેલી કાઉન્સેલિંગ તરીકે દુનિયા કેસી હસીન ને તુમ કેસે ને હમ કેસે એ બધી વાર્તા ના કરી, અમે એને ખાલી શું કહેવાય પેલો એનો ટ્રાય ટુ વિન હિઝ કોન્ફિડન્સ અને સાથે સાથે વાત કરતા કરતા અમે એનું લોકેશન મંગાવી દીધું. કારણ કે અમને ખબર હતી કે સામેવાળો લોકેશન જેન્યુઇન માણસો તો લોકેશન ના આપે, તો એને લોકેશન આપણે એટલે અમે લોકેશન મંગાવીને એને તરત ત્યાંથી કાઢ્યો, બચાવ્યો, પોલીસ સ્ટેશન લઈ ગયા, એના જે બી દૂરના ફેમિલી રિલેટિવ્સ એને બોલાયા. એટલે વોટ આઈ એમ ટુ ટેલ યુ કે એ 1091 જ કરી શકે. પણ લેટ અસ સે કે કોઈકને સુસાઇડની એ હોય ને સામેથી લોકેશન આપે તો 100% 181 એના કાઉન્સેલર્સ મોકલીને એને હેલ્પ કરી શકે. બીજું ઇમ્પોર્ટન્ટ કે જ્યાં તમને કાઉન્સેલિંગ જરૂરત હોય, કોઈ દીકરી સાથે કંઈ બન્યું હોય યા લેટ અસ સે મેન્ટલ કેસીસ, આમ ઘણી વાર એવું થાય છે કે મેન્ટલ કેસીસમાં બી લેટ સે કોઈ રસ્તા પર મેન્ટલી છોકરી પડી છે તો તમે, જાણે કે કાલે જે કેસ બન્યો છે કે મેન્ટલ છોકરી પડી હતી, તો અમારે સૌથી પહેલાં એ છોકરીને પહેલાં પોલીસે રજૂ કરવી પડે અને પછી જ એને મેન્ટલ હોમમાં મોકલાય. કારણ કે ધેર ઇઝ અ પ્રોસિજર બિહાઇન્ડ ઇટ, તમે આમ જ કોઈ મેન્ટલ હોમમાં એને ના મૂકી શકો, પોલીસ હેઝ ટુ બી ધેર. એટલે જે 1091 છે એ ઇમરજન્સી સર્વિસીસ યા જ્યાં પોલીસની રિક્વાયર યા જ્યાં કોગ્નિઝન્સ જોઈએ, પોલીસના વર્ડ્સમાં જેને કંઈ કોગ્નિઝન્સ જોઈએ એ પોલીસ જ કહી શકે. 181ના કેસીસમાં જ્યાં કોગ્નિઝન્સ ના જોઈએ, ઇન્ટરનલ ઘરનો નાના મોટા ઝઘડા હોય, લો યા ઘણી વાર પહેલાં શું કહેવાય બહેનોને કોઈક માર્ગદર્શન જોઈતું હોય કે ભાઈ મારી સાથે આવું થયું છે તો હું શું કરી શકું, તો એટલે એના માટે 181 ગોઝ ઓફ સર્વિસીસ.